પરિવાર આખા વેર વિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે તે સ્ટેન્ડ વાળા રહ્યા તેમને પણ મારી વિનંતી કે તમે ઘડીક આવક લઈને રાજી થજો ફરી એકવાર સાંસદ ગિનીબેન ઠાકોરે જે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એની પોલ ખુલી છે દાંતેવાડમાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો આમ તો ગિનીબેન ઠાકોર જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી બનાસકાંઠાના અલગ અલગ ગામોમાં કાર્યક્રમ યોજવામાં આવે છે ગિનીબેન ત્યાં જાય છે બધાનો આભાર માને છે કે તમે બધાએ મારું મામેરું ભર્યું એ બદલ આપ સૌનો આભાર પછી સ્પીચ આપે ત્યારે અલગ અલગ વાતો કરે છે કે સાંસદ મેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સાંસદ મેમની સાથે શું થયું સાથે જે બધી જ વાતો કરે છે કે આપણા રાજ્યમાં અને સ્પેશિયલી બનાસકાંઠામાં આ આ તકલીફ છે જેનું નિરાકરણ

ગેનીબેન ઠાકોરે સમાજના યુવાનોને સમજાવવા માટે આ વાત કરી હતી પણ એ વાત દેખાડે છે કે ગુજરાતમાં કઈ રીતના ખુલ્લામ દારૂ વેચાય છે નેતાઓને ખબર છે પોલીસને ખબર છે પણ છતાં કઈ કાર્યવાહીઓ થતી નથી તો ગેનીબેન ઠાકોરે દાતીવાડમાં પોતાના ભાષણ દરમિયાન જે કહ્યું તે સાંભળીએ ગાંધીજીના ગુજરાતમાં જો આમ હાલે રોડ ઉપર જો વીસ સ્ટેન્ડ ચાલતા હોય તો ઇન્ટરનેટ કેટલું બધું ચાલતું છે આ બધીઓ સામે પણ આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે યુવા પેઢી બરબાદ થાય નાના નાની બહેનો વિધવા બને પરિવાર આખા વેર વિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે તે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાદી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી આ તમારે અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવા વાળા રહ્યા ને એને અહિયાં પારિવારિક રીતે એની રીતે કોઈ દાડો શાંતિ જ ના હોય અને ના હોય એનું કારણ એટલું જ છે કે એને કેટલા પરિવારો બરબાદ કર્યા હોય ભગવાન એને બરબાદ કરવાનો કરવાનો ને